वेलकम टू स्वयं स्टडी। जीटीयू के स्टूडेंट के लिए ब्रेकिंग न्यूज है। आज 3 वागे भूपेंद्र चुड़ासमा की मीटिंग प्रेस कॉन्फरेंस थी थी। प्रेस कॉन्फरेंस अंदर एक डिसीजन लेवामां कि जीटीयू ने अंदर जो 54,000 स्टूडेंट जो एक्जाम आप मागे ये लोगों ने एक्जाम आज गई काले लेवानी भूपेन्द्र चुड़ासमाए प्रेस कॉन्फरेंस अंदर कीधु तू। जो प्रेस कॉन्फरेंस 1 वागे थी थी, पर अपना तमारा माटे बेस्ट ब्रेकिंग न्यूज तो ही छे कि हाल में 4 वागे भूपेन्द्र चुड़ासमा की एक प्रेस कॉन्फरेंस थी थी। एनी अंदर निर्णय लेवामां आव्यो छे कि जीटीयू सहित तमाम परीक्षा मौकूक राखवामां आवी छे। जीटीयू सहित गुजरात नी अंदर जेटली यूनिवर्सिटी है, गुजरात यूनिवर्सिटी, एसपी यूनिवर्सिटी, गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी, जेटली यूनिवर्सिटी है बधीज यूनिवर्सिटी ने एक्जाम हाल पूरती मौकूक राखवामां आवी छे। केन्द्र सरकार ने गाइडलाइन मुजब अनलॉक 2 की अंदर एवं जानवामां आव्युं छे कि एज पर केन्द्र सरकार ने गाइडलाइन अनलॉक 2.0 की अंदर कहेवामां आव्युं छे कि ऑल एज्युकेशनल इंस्टिट्यूट आर रिमेनिंग क्लोज इन 31 जुलाई। तो एना मुजब के जीटीयू ने जेटली एक्जाम थवानी हती हाल पूरती मोफूक राखवामां आवी छे। तो એટલું તમારે ધ્યાન રાખવાનું છે કે એક્ઝામ હાલ પૂરતી મોફૂક રાખવામાં આવી છે, એનો મતલબ કે જીટીયુ તમને માસ પ્રમોશન પણ આપી શકે છે અને એક્ઝામ થોડાક દિવસની અંદર કન્ડક્ટ પણ કરી શકે છે। તો તમારે તમારી સેફટીને ધ્યાનમાં રાખીને તમારે એક્ઝામની પ્રિપેરેશન ચાલુ રાખવાની છે અને જીટીયુ જો તમને માસ પ્રમોશન આપી દે તો તમારી પ્રિપેરેશન અધર ગવર્મેન્ટ એક્ઝામમાં કોઈ પણ જગ્યાએ તમે એન્ટ્રન્સ એક્ઝામ દો, કોઈને માસ્ટર કરવું હોય, કોઈને ઇન્ટરવ્યૂ દેવું હોય તો એની અંદર તમને કામ આવશે। તો તમે પ્રિપેરેશન ચાલુ રાખજો। બીજું કે તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય, જેવી રીતે ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર DGVCL, UGVCL, PGVCL એટલે કે ડિસ્કોમ કંપની, જેનકો કંપની અંદર GSECL, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, એની ટૂંક સમયમાં એક્ઝામ આવવાની છે। અને ટ્રાન્સમિશન કંપનીની તૈયારી કરતા હોય, જેવી રીતે પાવર ગ્રીડની, તો એ પાવર ગ્રીડની અંદર જે સ્ટેટ લેવલની જેટલી ગવર્મેન્ટ એક્ઝામ છે એની અંદર જનરલ અવેરનેસ અને કરંટ અફેરના વિડીયો ક્વેશ્ચન તમને પૂછાતા જ હોય છે, વારંવાર ક્વેશ્ચન આવતા જ હોય છે। તો આ ચેનલની અંદર સ્વયં સ્ટડી ચેનલ બનાવેલી છે, જે સ્પેશિયલ જે સ્ટુડન્ટો ગુજરાતની અંદર અથવા તો ઇન્ડિયા લેવલની એક્ઝામ માટે પ્રિપેરેશન કરે છે એ લોકો માટે જનરલ અવેરનેસ અને કરંટ અફેર અને ગુજરાત ગવર્મેન્ટની અને ભારત સરકારની જેટલી નોટિફિકેશન આવતી હોય જોબની એ બધી નોટિફિકેશન એક્સપ્લેન કરું છું અને કરંટ અફેર અને જનરલ નોલેજના વિડીયો હું અપલોડ કરું છું। વિડીયો તમે પહેલીવાર જોતા હો તો સ્વયં સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કરંટ અફેર અને જનરલ અવેરનેસના ડેઈલી વિડીયો અપલોડ કરું છું। જો તમે વિડીયો અત્યાર સુધીના વિડીયો ના જોયા હોય તો એ વિડીયો તમે ચેનલના પ્લેલિસ્ટમાંથી જઈને જોઈ શકો છો અને કે ડેઈલી કરંટ અફેર જનરલ અવેરનેસના વિડીયો જોવા માટે સ્વયં સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જીટીયુ તમને માસ પ્રમોશન પણ આપી શકે છે, એટલે તમારા માટે ગુડ ન્યૂઝ છે। અને બીજું કે જીટીયુ અત્યાર સુધીમાં કેટલા ડિસિઝન લીધા એની આપણે ટૂંકમાં થોડીક એક સમરી જોઈ લઈએ કે 25 જૂન 2020 રોજ વાઇસ ચેરમેન નવીન શેઠની મીટિંગ થઈ હતી। મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું જે લોકો રેમેડિયલ સ્ટુડન્ટ છે અને સ્પેશિયલ ટર્મ એટલે કે જે લોકોને બીઈ ક્લિયર થઈ ગયું છે, 8 સેમેસ્ટર સુધી તે સ્ટડી કરી ચૂક્યા છે પણ એના 4 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ એ લોકોએ 4 વર્ષની અંદર કોઈ બેકલોગ રહી ગઈ છે, કોઈ કેટી રહી ગઈ છે, એ લોકોને રેમેડિયલ સ્ટુડન્ટ લોકોને ખાસ કરીને મેરિટ બેઝ પ્રમોશન આપવામાં આવ્યું છે। એટલે કે રેમેડિયલ સ્ટુડન્ટ જે સેકન્ડ સેમમાં હોય, થર્ડ સેમેસ્ટરમાં, ફોર્થમાં કે ફિફ્થ, સિક્સ, સેવન, એઇટમાં એક્સેટ્રા કોઈ પણ સેમેસ્ટરમાં હોય એ લોકોને મેરિટ બેઝ પ્રમોશન આપવામાં આવ્યું છે, તો એ લોકો માટે ગુડ ન્યૂઝ છે। અને સેકન્ડ ગુડ ન્યૂઝ એ છે કે અત્યારે હાલ પૂરતી જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એક્ઝામ મોકૂક રાખી દેવામાં આવી છે, એના બદલ આપને ધન્યવાદ માનવો પડે વીટીવી ન્યૂઝ ચેનલ છે એનો અને ખાસ કરીને એનએસયુઆઈ વાળાએ બહુ બધી ટ્રાય કરી છે। મારા તરફથી એનએસયુઆઈને ધન્યવાદ છે, આવા પ્રયત્ન કરતા રહ્યો, સ્ટુડન્ટોના સારા કામ માટે કરતા રહ્યો। બીજું 2 મોટા નિર્ણય લેવામાં આવેલા છે પણ તમે તૈયારી ચાલુ રાખજો અને ચેનલમાં પહેલીવાર તમે વિડીયો જોતા હોય અને આ માહિતી તમને જો પસંદ આવી હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો જેથી કરીને એને પણ ખબર પડે કે જીટીયુની એક્ઝામ કેન્સલ છે, એટલા માટે એ પણ રાજી થાય અને વિડીયોને ફોરવર્ડ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ, નેક્સ્ટ વિડીયોમાં મળશું।